मित्रों आज सांजे एक कन्फ्यूजन थी कि जामनगर जिल्ला मां थी एक करता वधारे केस अत्यारे थई गया छे अने एक नवा केस आज नोंधायेला छे। आ बाबत में हूँ थोड़ा स्पष्टता अपने समक्ष करवा मांगू छू। आज है डॉक्टर चार्मी करीने जामनगर नो रहवासी छे पण ए जामनगर में नथी अने छेल्ला दोढ़ वर्ष थी जामनगर नथी आया। एमनो फाधर साथे पण मारी वात थई, ए रेजिडेंट डॉक्टर छे जामनगर में अने अत्यारे कोविड पेशेंटना ट्रीटमेंट पण आ बेन करता था। 6 दिवसनी एमनी ड्यूटी हती, एमना पिताजी साथे मारी वात पण थई छे अने ए रेजिडेंट डॉक्टर तरीके त्यां सेवा करता था। एमनो फेमिली पण जे छे होली मां अहींया आव्या था जामनगर अने जामनगर में होली पछी आया नथी, एटले खासा समय पण थई गया छे। आपणे अत्यारे कंई पण जामनगरना रहेवासीओने कंई चिंता करवानी जरूरत नथी। नमस्कार, આરોગ્ય વિભાગની પ્રેસ બ્રીફિંગમાં જામનગરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસની વાત થતાની સાથે જ જામનગર ખાતે નાગરિકોમાં એક ગભરાટનું વાતાવરણ જોવા મળ્યું। લોકોને ઘણા બધા પ્રશ્નો જે અમારા સુધી પણ ફોનના માધ્યમથી તેઓએ પહોંચાડ્યા એ લોકોમાં ઊભા થયા। હું આપ સૌને ખાતરી આપવા માગું છું કે જામનગરમાં આજે કોઈ પણ કેસ પોઝિટિવ આવ્યો નથી। છેલ્લો આપણો એક જ કેસ જે પોઝિટિવ હતો એ 14 મહિનાનું બાળક દરેડ ખાતે જે પોઝિટિવ હતો એક જ માત્ર કેસ જામનગરમાં આજ સુધી આવ્યો છે। મારી આપણી પ્રિન્સિપલ સેક્રેટરી આરોગ્ય શ્રી જયંતિ રવિજી સાથે પણ વાત થઈ, એમણે મને કીધું કે એમને આપણા સુપ્રિન્ટેન્ડન્ટ જીજી હોસ્પિટલ કલેક્ટરશ્રી અને મને બધાને તેઓ અવગત કરવા માંગે છે કે આજે જે કેસની વાત છે એ કેસ એસવીપી હોસ્પિટલના એક રેસિડેન્ટ ડૉક્ટર જેઓ મૂળભૂત જામનગરના છે તેઓ પોઝિટિવ ટેસ્ટ થયા છે। તો સૌ પહેલાં તો હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આપણા આ ડૉક્ટર જે આપણા સૌ વતી ફ્રન્ટલાઈન ઉપર કોરોના સામે લડે છે તેઓ જલ્દીથી પુનઃ સ્વસ્થ થાય, કોરોના મુક્ત થાય અને આપ સૌની જાગૃતતા, સતર્કતા અને સહકારને લીધે, તંત્રની ખૂબ મહેનતને લીધે આપણે સૌ એટલે કે જામનગર જિલ્લો અને દ્વારકા જિલ્લો આજ સુધી કોરોના મુક્ત છે અને મને ખાતરી છે આવી જ રીતે મજબૂતીથી એકબીજા સાથે જોડાઈ બધા જ ગાઈડલાઇન્સનું પાલન કરી તંત્રને સહકાર આપી અને આપણે કોરોના મુક્ત આપણા બે વિસ્તારને રાખવામાં ચોક્કસપણે સંપૂર્ણપણે સફળ થશું એ ખાતરી સાથે ધન્યવાદ।